માંડ કંપનીમાં ઓક્સિજન સિલિન્ડરનો બાટલો ફાટતા એક મજદૂરનું ઘટના સ્થળે જ મોત થયું। માંડ કંપનીમાં ગઈકાલે રોજ કંપનીમાં આવેલી યુટિલિટી ડિપાર્ટમેન્ટની અંદર ઓક્સિજન સિલિન્ડર બાટલો ફાટતા એક મજદૂરનું અકસ્માતે મૃત્યુ થયું હતું। આ વાતનો ખુલાસો લેવા માટે આશાપુરા ન્યૂઝની ટીમ ખેડોઈ ખાતે આવેલ માંડ કંપનીમાં ગઈ હતી, પરંતુ વગદાર કંપનીઓના અધિકારીઓએ મળવાની ના પાડી દીધી હતી અને મીડિયાએ સમાજની ત્રીજી નજર તથા લોકતાંત્રિક દેશની ચોથી જાગીર માનવામાં આવે છે। આ રીતે કંપનીની અંદર સેફ્ટી સાધનોની અછત હોવાના કારણે શ્રમજીવી મજદૂરોને જીવ ગુમાવવાનો વારો આવે છે। તેમ છતાં તંત્ર બધું જોતા પણ ચૂપ્પી સેવે છે અને ચૂપ્પી સાંધીને બેઠું હોય છે, તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। ઘરમાં એક વ્યક્તિ હોય કે કમાવાવાળો હોય અને આવી કંપનીના સેફ્ટીના અછતના સાધનોના કારણે તેનું મૃત્યુ થાય તો તે કેટલે અંશે યોગ્ય કહેવાય? અહીં કોઈ પણ કંપની જો પોતે ગુનામાં હોય તો જ મીડિયા કર્મીઓથી મળવાની ના પાડે। મીડિયા કર્મીઓને મળવાની ના પાડવાનું મુખ્ય કારણ કંપની પોતે જ ગુનામાં છે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। હવે જોવાનું એ રહ્યું છે કે વગદાર કંપનીના વિરુદ્ધમાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરાય છે કે કેમ, કે પછી આ વખતે પણ ચૂપ્પી સાધવામાં આવશે। સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીરવ ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, કચ્છ ટીવી સમાચાર તેમજ વનિનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગઈકાલની રોજ આ કંપનીમાં એક અકસ્માત થયું। આ કંપની આવેલી છે ખેડોઈ ગામે, જે માંડ કંપની તરીકે ઓળખાય છે। મિત્રો, તમને અહીંયા અત્યારે ક્યાંય કંપનીના સિમ્બોલ કે કાંઈ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે? આ છે આપણા તંત્રની ઢીલાસ મિત્રો, કોઈ જાતનું કાંઈ સાઇનબોર્ડ નહીં કે આ કંપની શું નામથી છે। આગળ ફ્રન્ટ ઉપર જે હોવું જોઈએ, કાયદેસર કંપનીનું નામ હોવું જોઈએ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોવા જોઈએ, પરંતુ કોઈ જાતનું કાંઈ જોવા મળી રહ્યું નથી। અને હા મિત્રો, કાલે એક વસ્તુ જાણવા મળી છે કે કંપનીની અંદર કામ કરતા 46 વર્ષીય જે મજૂરી કામ કરતા હતા, તેમનું કોઈક ગેસ સિલિન્ડર એક્સિડન્ટ થવાના કારણે એમનું કંપનીની અંદર જ મૃત્યુ થયું હતું। તેમ છતાં આજે આ વાતનો ખુલાસો લેવા માટે માં આશાપુરા ન્યૂઝની ટીમ માંડ કંપની ખાતે આવેલી છે, પરંતુ કોઈ પણ જાતના અંદર જે સાહેબો બેસે છે તેમના દ્વારા કોઈ પણ જાતની વાત કરવામાં આવી નથી, કોઈ પણ જાતનો ખુલાસો આપવામાં આવ્યો નથી। એ પણ મોટો પ્રશ્ન છે। અત્યારે પણ તમે જોઈ શકો છો, બધા સામે જ ઊભા છે, પણ કોઈના મોઢામાંથી ટસ કે મસ નથી થતું કે આજે અમારી મિત્રો જવાબદારી બને છે કે અમે પ્રજા સુધી બધી વાત પહોંચાડીએ। આજે મજૂરી કરી પોતાનું ઘરકામ ચલાવનાર સામાન્ય વર્ગના જે માણસો અહીંયા કામગીરી કરી રહ્યા છે, એમની શું સુરક્ષા છે, એમની શું સેફ્ટી છે, એ પણ મોટો પ્રશ્ન છે। તેમ છતાં તંત્ર અને વગદાર કંપનીઓ શું મિલીભગત હોઈ શકે? આ બધાના કારણે આજે જે મીડિયા છે, જે લોકોની ચોથી આંખ કહેવાય, જે ચોથી જાગીર કહેવાય, તેમને પણ અંદર જવાની અત્યારે મનાઈ કરી દેવામાં આવી છે, એ પણ મોટો પ્રશ્ન છે। કેમેરામેન રોહિત ઠક્કર સાથે નીરવ ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર, કચ્છ।